जामनगर ने भारत प्रिसिजन इंडस्ट्रीज नामनी ब्रास पार्ट मेन्युफेक्चरिंग कार्यकर्ती कंपनीए अभूतपूर्व नफो थता तेना कर्मचारीओने कार अने टू व्हीलर भेटमां आप्या छे। आशीर्वाद क्लब रिसोर्टमां आयोजित कार्यक्रममां बे कर्मचारीने स्विफ्ट कार तथा पांच कर्मचारीने एक्टिवा स्कूटर अर्पण करवामां आव्या हता। कंपनीना ओनर के पटेल, राज पटेल तथा मगनभाई पटेले कंपनीनी बे दायकानी प्रगति यात्रामां कर्मचारीओनो सिंह फाळो होवानुं जणावी तेमने सन्मानित करवा वाहनो भेट आपी कर्मचारीओना परिश्रमनी पूजा करी छे एम कही शकाय। કેટલાક કર્મચારીઓને ન્યુ સ્ટાઇલ હેલ્થ ફ્રેન્ડલી નવી સાયકલો પણ આપવામાં આવી હતી। અમારું ભારત પ્રિસિઝન ઇન્ડસ્ટ્રીઝ 2003 થી એસ્ટાબ્લિશ છે અને અમારું જે સેગમેન્ટ છે એ મેન્યુફેક્ચરિંગ લાઇન ઓફ બ્રાસ કમ્પોનન્ટ્સ, ઓલ ટાઈપ્સ ઓફ પ્રિસિઝન મેટલ ટર્ન કમ્પોનન્ટ્સ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ। અને અત્યારે તમે જે જોઈ શકો છો કે અમે આશીર્વાદ ક્લબ રિસોર્ટમાં આજે એન્યુઅલ એવોર્ડ ફંક્શન રાખેલ છે, જે અમારું લાસ્ટ 2003 થી લઈને 2022 સુધીમાં અત્યાર સુધીનું અમે હાઈએસ્ટ ટર્નઓવર અચીવ કરેલ છે। અને આ હાઈએસ્ટ ટર્નઓવરના ભાગરૂપે જેમાં અમારા એમ્પ્લોયીનો ફાળો સૌથી વધારે રહેલ છે, તો એના બદલે અમે એમને જે કંઈ બી અમારાથી થઈ શકતું તે બે કાર અને પાંચ એક્ટિવા અમે ગિફ્ટમાં આપવા માટે આજે એવોર્ડ ફંક્શન્સ અને બીજી ટ્રોફી બી રાખેલ છે। તો અમારો મેઇન એમ છે એમ્પ્લોયી સેટિસ્ફેક્શન, કે એમ્પ્લોયી સેટિસ્ફેક્શન હશે તો તમારો ગ્રોથ બી થશે અને પ્લસ કંપની ડે ટુ ડે તમારે શું કહેવાય ટર્નઓવરમાં છે કે એમ્પ્લોયીનું જે ટર્નઓવર રેશિયો છે એ બી ઓછું થશે। તો આ બધા પર્પઝથી અમે લોકો એમ્પ્લોયીનું સેટિસ્ફેક્શન વધે એના માટે આ એન્યુઅલ એવોર્ડ ફંક્શન રાખીએ છીએ। અત્યારે કંપનીમાં કેટલા એમ્પ્લોયી છે અને એમાંથી કેટલા એમ્પ્લોયી આપણે આ રીતનો એપ્રિશિએશન કરે? ઓકે, મોસ્ટલી અમારે મેઇન કેડરના જે સ્ટાફ છે અત્યારે એના માટે અમે આ કારનું એવોર્ડ ફંક્શન રાખેલ છે। પ્લસ અમારે ટોટલ છે 176 એમ્પ્લોઈઝ છે અને 176માંથી અમે પાંચ એમ્પ્લોયીને એક્ટિવા આપીએ છીએ અને બે એમ્પ્લોયીને કાર આપીએ છીએ। હા, કંપની ભારત પ્રિસિઝન ઇન્ડસ્ટ્રીઝ જે છે એ 2003થી એસ્ટાબ્લિશ થઈ છે। એમના ઓનર છે મિસ્ટર કે પટેલ, મિસ્ટર રાજ પટેલ અને મિસ્ટર મગનભાઈ પટેલ। એ લોકો 1990માં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટર થયા, પછી એ લોકોએ નાના પાયેથી શરૂઆત કરી અને ધીમે ધીમે કરતાં કરતાં અત્યારે ભારત પ્રિસિઝન ઇન્ડસ્ટ્રીઝની એસ્ટાબ્લિશમેન્ટ એ લોકોએ 2003માં કરી। ત્યારથી લઈને અત્યાર સુધીમાં કંપની એવરી ડે, એવરી મંથ, એવરી યર, એવરી ક્વાર્ટર ગ્રોથ જ કરી રહી છે। આ વર્ષનું અમારું ગ્રોથ જે છે એ 35%થી બી અપ છે લાસ્ટ કમ્પેર ટુ લાસ્ટ યર ફાઇનાન્શિયલ યર। અમે 21-22માં જે ટર્નઓવર અચીવ કર્યું છે એ ઓલમોસ્ટ 90-95 કરોડની આસપાસ છે અને અમારી જે ગ્રુપ કંપનીઝ છે ટોટલ ગ્રુપ કંપનીઝનું ટર્નઓવર અમારું 160+ કરોડનું છે, એટલે $25 મિલિયન અમારી કંપની છે અત્યારે। વર્તમાનમાં સ્માર્ટફોનના પ્રચુર ઉપયોગથી સાયબર ફ્રોડની દુનિયા પણ વિસ્તરી છે। આધાર પુરાવા વગર, વ્યાજ વગરની લોન તાત્કાલિક આપવાનો વાયદો કરતી કોઈ પણ મોબાઈલ એપનો વિશ્વાસ કરતા પહેલા 10 વખત વિચારજો। જામનગર જિલ્લામાં 8 લોકો મોબાઈલ એપના માધ્યમથી લોન લેવાના ચક્કરમાં ડિજિટલ ઠગોનો શિકાર બન્યા છે। લોનની એપ ઇન્સ્ટોલ કરાવી તેના વડે અરજદારોના ફોનના કોન્ટેક્ટ અને ગેલેરીનું એક્સેસ મેળવી લઈ ઠગ ઢોળકી તેમના ફોટામાં છેડછાડ કરી તથા પરિચિતોને ખોટા મેસેજ કરી એપના ઉપયોગકર્તાને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી હોવાની ફરિયાદો ઉઠી હતી। આ અંગે જામનગર પોલીસની સાયબર ટીમે તપાસ સઘન બનાવી હતી। આ પ્રકરણમાં પોલીસે કર્ણાટકમાંથી ભીમસેન હનુમંતાચાર્ય મઠદ, મોહમ્મદ ઉઝેર શરીફ, મકબૂલ અહમદ શરીફ તથા માઝ અહમદ શરીફ, રહમતુલ્લા શરીફ નામના શકમંદોને ઝડપી લીધા છે। પોલીસ આવી લલચામણી ઓફરો આપતી મોબાઈલ એપનો ઉપયોગ ન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે। જાગૃત નહીં રહો તો તમારા જ મોબાઈલનો તમારા વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ થઈ જશે। जो डिटेक्शन किया गया है, इस डिटेक्शन में मुख्यतः जामनगर शहर के अंदर लगभग 8 लोगों के पास से विभिन्न प्रकार के ऐप के माध्यम से उन्होंने जो लोन लिए थे और लोन के बाद में उनके साथ विभिन्न प्रकार की घटनाएं हैं हुई, उसके बाद में साइबर क्राइम जो हमारी पुलिस है उसके द्वारा ये कार्रवाई की गई है। इस कार्रवाई के अंदर टोटल अभी तक है वो 3 लोगों को बेंगलोर से हमने पकड़ा है, जिसमें से एक का नाम भीमसेन हनुमत आचार्य, ये बेंगलोर कर्नाटक के निवासी है और इनकी क्वालिफिकेशन है वो MBA है। दूसरा जो आरोपी है उसका नाम महमद उजेर शरीफ, मकबूल अहमद शरीफ, ये भी है वो
एमबीए है और ये चिकमंगलुरु कर्नाटक का है, वो निवासी है। और तीसरा जिसका नाम है वो है माजिद अहमद शरीफ रहमतुल्ला शरीफ, ये भी चिक बल्लापुर ये है वो कर्नाटक का निवासी है और इसने है वो बीएससी कर रखी है। तो इन लोगों के द्वारा एक है वो ऐप बनाए गए थे और इन ऐप के माध्यम से ये है वो लोगों को लोन देते थे। और इनकी ऐप, इनकी जो एमओ थी वो इस प्रकार की थी कि जैसे ही ये लोग पहले ऐप बनाते थे और ऐप बनाने के बाद में उस ऐप के अंदर है वो उनका विभिन्न प्रकार से एडवर्टाइजमेंट करते थे और कोई भी व्यक्ति उस ऐप को डाउनलोड करता था तो डाउनलोड होते ही तुरंत यदि वो अपना एक आधार कार्ड और फोटो आईडी है वो भेज देता है तो उसको तुरंत है वो लोन मिल जाता था। लोन जैसे ही ऐप डाउनलोड करते थे तो ऐप डाउनलोड करने के तुरंत बाद उनके मोबाइल का एक्सेस, जैसे उनकी गैलरी है, उनके कॉन्टेक्ट्स है, वो सब है वो जो ये सामने वाली पार्टी थी उसके पास चला जाता था। तो यदि ये लोग वापस लोन भर देते थे उसके बाद में ही इनके द्वारा इस तरह से किया जाता था कि उनके जो मोबाइल के अंदर से इनकी गैलरी तक जो एक्सेस थी उसके माध्यम से उनके पर्सनल फोटो निकाल लेना, उन फोटो को मॉर्फ करना, या इनके जो कॉन्टेक्ट है उन जो भी मोबाइल के अंदर कॉन्टेक्ट थे उन कॉन्टेक्ट से संपर्क करना, उनको डराना धमकाना कि इनके साथ है विभिन्न प्रकार आपके इस तरह से फोटो भेजे जाएंगे, इनके रिश्तेदार है उनको मैसेज भेजे जाते थे कि ये इस तरह का है और इनको डरा धमका के और इनको ब्लैकमेल किया जाता था। तो साइबर क्राइम के अंदर एक एफआईआर दर्ज हुई थी, आईपीसी की कलम 384, 385, 500, 503, 504, 506, 420, 292 और 120 बी और आईटी एक्ट की जो कलम है वो 43 BI, 66, 67 और 72A। और इसी तरह गुजरात नाणानी धीरधार अधिनियम की जो कलम 40 और 42D का एक एफआईआर है वो दर्ज हुई थी और उसी एफआईआर के आधार पर तीन लोगों को पकड़ा है। और ये जो ऐप थे उन ऐप के नाम मैं आपको बता देता हूँ, एक ऐप का नाम था वो था ऑन स्ट्रीम, एक ऐप का नाम था ओबी कैश, एक ऐप का नाम था एजी कैश और एक ऐप का नाम था लोन कोको। अभी तक हमने टोटल 19 इनके पास से सिम कार्ड है वो कब्जे में लिए हैं, एक लैपटॉप है वो कब्जे में लिया है और लगभग है वो 17 लाख के आसपास जो रुपए है वो हमने विभिन्न अकाउंट के अंदर है वो फ्रीज करवाए हैं और तीन मोबाइल फोन है वो भी हमने जब्त किए हैं। और इसके अंदर जो मुख्यतः जो भूमिका आ रही है उसमें हमें जो पासपोर्ट मिला है और इनसे पूछताछ के अंदर एक ताइवान का जो नागरिक है उनकी भूमिका है वो सामने आ रही है और उन सबसे मिलके और ये इस तरह के ऐप बना के और ये लोगों के साथ है वो छेत्रपिंडी की घटना है वो कर रहे थे। हमारा संदेश ये है कि किसी भी प्रकार का आज के नागरिकों को और युवाओं को समझना पड़ेगा कि वो किसी भी प्रकार के लालच में न आए और जब भी कोई भी प्रकार का इस प्रकार का ऐप डाउनलोड करें तो उससे पहले उसकी पुख्ता जानकारी ले लें और बिना जानकारी इस प्रकार का कोई भी ऐप डाउनलोड ना करें क्योंकि इस तरह की खूब सारी है वो घटनाएं हो रही है और इस तरह का कोई भी ऐप है वो अपने मोबाइल में डाउनलोड ना करें। और बिना किसी रजिस्टर्ड आदमी से केवल कम ब्याज के लालच में या बिना ब्याज के लालच में इस तरह की घटनाओं को है वो ये लोग एग्जाम जो है वो उसको लोगों को परेशान करने के लिए है वो ये यूज करते हैं इस तरह के जो साइबर जो क्रिमिनल्स हैं। वर्ष 2016 धोरण 10 अभ्यास करती मीठापुरनी एक स्कूलनी विद्यार्थिनी ने तेना शिक्षक सुलेमान मूसा छुटाणीए પોતાની માયાજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાનું તથા તેણીના બીભત્સ વિડીયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ શિક્ષક પર લાગતા ખડબડાટ થયો હતો। સગીર વિદ્યાર્થીની સાથેના દુષ્કર્મના આ પ્રકરણમાં અદાલતે 16 સાક્ષીઓ તપાસ્યા હતા તેમજ અન્ય આધાર પુરાવાની ચકાસણી કરી આરોપી શિક્ષકને ગુનેગાર ઠેરવી આજીવન કારાવાસની સજા તથા રૂપિયા 20,000 દંડની સજાનો રૂકમ કર્યો છે। આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા વગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। ખાંભામાં તો કરા પણ વરસ્યા હતા। વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિને પગલે ચિંતામાં મુકાયા છે। જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન થયું છે જે અંતર્ગત આહવાન બાઇક રેલી યોજાઈ હતી। ભગવતાચાર્ય શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ, સંઘ અગ્રણી વ્રજલાલભાઈ પાઠક, બ્રહ્મ અગ્રણી દક્ષભાઈ ત્રિવેદી દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ઉપરાંત જામનગરમાં પ્રથમ વખત દયાશંકર બ્રહ્મપુરી વાડીમાં પરશુરામ ગાથાનો કાર્યક્રમ યોજાયો હતો।
આ કાર્યક્રમોમાં બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુક્લ સહિતના સૌરાષ્ટ્રભરના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.